एक बार तो एक दान एक शेठ रोज दुकाने जाए, पंडित जी उदाहरण रूप स्वरूप समझ और दुकाने जाए એટલે દુકાને જાય ને દુકાન ને વચમાં રસ્તામાં ભગવાન શિવજી નું મંદિર શેઠ ને તમાકુ ખાવાની આદત એટલે આમ તમાકુ ખાય અને તમાકુ દિવસમાં ચાર વાર ખાય પણ ચાલતા ચાલતા ઘરથી નીકળે એટલે આમ તમાકુ ખાય અને પેલો ચૂનો લે તમે તમાકુ ખાવાના જોયા છે ભાઈ હા એ તમાકુ ખાવાવાળા ડબ્બી હોય ને એને બે મોઢા હોય છે જોયા છે ખાવાવાળાને હોતા છે ની ખબર નહીં પણ ડબ્બીને તો બે મોઢા હોય છે એકમાં તમાકુ ભર્યો બીજામાં આ ચૂનો ભર્યો પછી આ તમાકુ ડબ્બી જાય ને આમ આમ તમાકુ પડે પછી બીજી બાજુનું ઢાંકણું ખોલે અને પછી આ આ જે પહેલી જાગડી છે ને અને આમ કરીને આમ નખથી આમ ચૂનો કાઢે જોયું છે આમ કાઢે અને કાઢ્યા પછી આમ એક ઊંધી કરી આમ ચૂનો ઘસે અને પછી આ અંગૂઠાને વચ્ચે રાખે અને ત્રણ આંગળી નીચે રાખે અને પછી આમ બરાબર મિક્સ કરે બ્રહ્મજી નો બીચ માયા જૈસે બરાબર ઘસી 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 ને મિક્સ કરે અને મિક્સ કર્યા પછી બરાબર એક હાથથી બીજા હાથમાં બીજા હાથથી ત્રીજા હાથમાં અને પછી ત્રણ વખત વચન આપે રઘુવંશી થયો અને શું વચન આપે નહીં છોડું નહીં છોડું નહીં અને પછી આમ હર હરાઈ બીજા હાથમાં લે અને પછી આ મધ્યમાં અને અનામિકા અને અંગૂઠો આ ત્રણે ત્યાં પકડી અને ઓટલી ત્રણ જોયું છે બે હા મામા બેઠા છે એક બાજુ ભવ્ય ને એક બાજુ વાસુ ભાઈ કોનો મતલબ એક હજાર અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે આ માણસે
65 વર્ષ સુધી ચૂનો ઘસી 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 ઘસીને મારા આખા કોટને દીવાલને કલર કરી આપ્યો છે એટલે આ માણસને શિવલોક મળશે અને 1000 અશ્વમેધ પુણ્ય મળશે. આવા ભગવાન શંકર છે દયાનિધિ કરુણા.